કેમ છો બાળ મિત્રો મજામાં છો ને સૌ બાળ મિત્રો તમારા સૌનું સિનિયર કેજીમાં સ્વાગત છે બાળ મિત્રો અગાઉ આપણે ગુજરાતી વિષયમાં શીખ્યા બરાબર ને આજે આપણે વિષય ગણિતમાં નાનું અને મોટું ચિત્ર વિશે ઓળખીશું તો જો બાળકો આ રીતે જેણે સ્વાધ્યાય પોતી લીધી હશે એમને આ રીતે નાનું અને મોટું ચિત્ર આપ્યું હશે બરાબર તો તમારે આમાં આપ્યું છે જે ચિત્ર મોટું હોય તેમાં રંગ પૂરો તો આપણે આમાં જે ચિત્ર મોટું હોય એમાં રંગ પૂરવાનું છે તો આ છે મોટું ચિત્ર તો આમાં તમારે રંગ પૂરવાનું બરાબર હવે જુઓ આમાં પણ એ જ રીતે છે જે ચિત્ર મોટું હોય તેમાં રંગ પૂરવાનો તો આ મોટું ચિત્ર છે તો આમાં તમારે રંગ પૂરવાનો બરાબર ને સમજ પડી ને તમને હવે જુઓ આ બંનેમાં જે ચિત્ર મોટું હોય તેમાં રંગ પૂરવાનો તો કયું ચિત્ર મોટું છે બાળકો આ બરાબર ને તો તમારે સૌએ આમાં રંગ પૂરવાનો છે હવે જુઓ બાળકો આમાં પણ તમારે જે ચિત્ર મોટું હોય તેમાં રંગ પૂરવાનો છે બરાબર તો આ બેમાંથી કયું ચિત્ર મોટું લાગે છે તમને આ બરાબર ને તો આમાં તમારે રંગ પૂરવાનો છે જો બાળકો તમને રંગ પૂરતા ના આવડે તો મમ્મી અથવા પપ્પાને જોડે લઈને બેસવાનું અને કહેવાનું કે તમને રંગ પૂરાવે આમાં સરસ રંગ પૂરવાનો જેની પાસે સ્વાધ્યાય પોતી હોય તેમણે સ્વાધ્યાય પોતીમાં પૂરવાનો બરાબર અને જેની પાસે સ્વાધ્યાય પોતી નથી તેમણે આ રીતે નોટમાં ચિત્ર દોરવાનું છે અને પછી તેમાં રંગ પૂરવાનો છે જો અહીંયા આપ્યું છે જે ચિત્ર મોટું હોય તેમાં રંગ પૂરો આપણે નાના અને મોટા ચિત્રની ઓળખ કરવાની છે તો આ ચિત્ર તમને કેવું લાગે છે આ બેમાંથી આ ચિત્ર લાગે છે મોટું લાગે છે ને સરસ તો આ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે મમ્મી અથવા પપ્પાને જોડે લઈ બેસવાનું એટલે તમને સરસ રંગ પૂરાવે બરાબર હવે જુઓ આમાં પણ તમારે આ બે ચિત્ર આપ્યા છે એમાંથી જે ચિત્ર મોટું હોય તેમાં રંગ પૂરવાનો છે તો આ ચિત્ર કેવું છે મોટું છે તો બાળકો આમાં તમારે રંગ પૂરવાનો છે બરાબર ને હવે જુઓ બાળકો અહીંયા પણ તમને બે ચિત્ર આપ્યા છે બરાબર ને એક નાનું છે એક મોટું છે તો આ બેમાંથી મોટું ચિત્ર કયું લાગે છે તમને સરસ આ ચિત્ર કેવું લાગે છે મોટું તો આમાં તમારે રંગ પૂરવાનો છે બરાબર ને સમજ પડી ને સૌને હવે જુઓ આ બંને ચિત્ર આપ્યા છે તમને એમાંથી તમને કયું ચિત્ર મોટું લાગે છે સરસ આ ચિત્ર કેવું લાગે છે મોટું તો આમાં તમારે રંગ પૂરવાનો છે બરાબર ને તો બાળકો તમને સમજ પડી ને કયું ચિત્ર નાનું કહેવાય અને કયું ચિત્ર મોટું કહેવાય તો બાળકો તમારે સૌએ ઘરે કોરી નોટમાં આ રીતે ચિત્ર દોરવાનું છે દોરીને તેમાં રંગ પૂરવાનો છે બરાબર ને અને અત્યારે તમને મેં જે નાનું અને મોટા ચિત્રની ઓળખ કરાવી અને જે ચિત્રમાં રંગ પૂરવાનું કહ્યું છે તે પ્રમાણે તમારે ઘરે નોટમાં રંગ પૂરવાનો છે અને રંગ પૂરીને આ ઉપર તમારે ઘરે કરવાનું છે બરાબર જેની પાસે સાપોતી હોય તેમણે સાપોતીમાં કરવાનું છે અને ટીચર આ ટીચરને લેશન મોકલવાનું છે સૌ બાળકોએ નિયમિત ઘરે લેશન કરવાનું બરાબર ને અને ટીચર જે વિડીયો બનાવે એ નિયમિત જોવાનું બરાબર તો બાળકો તમને સમજ પડી ગઈ ને નાના અને મોટા ચિત્ર વિશે બાળકો સૌને જય શ્રી કૃષ્ણ નમસ્તે.